नमस्कार मित्रों, नवा वर्षनी आपने शुभकामनाओं। हवे गई काले जे भणी गया आपणे ते टॉपिक ने थोड़ा आगळ वधारीए छे, जेमां गाणितिक क्रियाओ एमां प्रकार बे विषे आजे आपणे जोईशुं। ते पहेला फरीथी प्रकार एक विषे थोड़ी वात करी लईए। प्रकार एक में आपणे जोयुं हतुं के अक्षर एटले के आल्फाबेट आपेला होय, ए बी सी डी के कोई पण, जेनी जगह अपने गाणितिक क्रियाओं ने चिन्ह એટલે કે સરવાળા બાદબાકી ગુણાકાર કે ભાગાકાર જેનો ઉપયોગ કરી અને આપણે સાદરૂપ આપવાના દાખલા જોયા હતા। હવે આજે પ્રકાર 2 માં ગાણિતિક ક્રિયાઓ ના ચિહ્નની જગ્યાએ જ ગાણિતિક ક્રિયાના ચિહ્નનો ઉપયોગ કરવાનો છે, એટલે કે રકમમાં પ્લસ ને બદલે ભાગાકાર, માઇનસ ને બદલે ગુણાકાર કે બાદબાકી ને બદલે ગુણાકાર કે ભાગાકાર, ગમે તે તમને આપી હોય રકમમાં તે જ વસ્તુનો ઉપયોગ કરીને સાદરૂપ આપવાના દાખલા જોઈશું। અહીં જે પ્રકાર 2 ની જે વાત છે કે આ બે પ્રકાર બીજા પ્રકારની વાત છે કે ગાણિતિક ક્રિયાના ચિહ્નને બદલે આપેલ ગાણિતિક ચિહ્નનો ઉપયોગ કરીશું આપણે, બરાબર। અહીં તમે તમારા અહીં સ્ક્રીન ઉપર આપણે જોઈએ છે કે એક પ્રશ્ન આપેલો છે, જો ગુણાકારને બદલે પ્લસ, ભાગાકારને બદલે માઇનસ અને માઇનસને બદલે ગુણાકાર તથા પ્લસને બદલે ભાગાકાર હોય તો આપણે આ રકમનો જવાબ શોધવાનો છે, બરાબર છે। અહીં આ એ છે, બી સી અને ડી, બરાબર છે। તો વિદ્યાર્થી મિત્રો, હવે આ દાખલાનો ઉકેલ મેળવવા માટે આપણે દાખલો ગણીએ। અહીં આ રકમ આપેલી છે, જેને ફરીથી લખીશું 12। જો આ દાખલાને એકદમ સરળ અને ઇઝી રીતે જો શીખવું હોય તો પહેલાં આપણે બધા જ આંકડાઓને લખી કાઢીશું, નિશાની માટેની જગ્યા છોડી દઈશું। એટલે કે 12 લખ્યા, પછી મેં લખ્યા 6, 3, 2 અને 8। હવે તમારે રકમમાં જોવાનું છે, રકમમાં ગુણાકાર જેને બદલે આપણે લખવાનું છે પ્લસ। અહીં રકમમાં ગુણાકાર 2 અને 8 વચ્ચે છે, એટલે એની જગ્યાએ આપણે કરી નાખીશું પ્લસ, બરોબર છે। તેવી જ રીતે બીજું, ભાગાકારની જગ્યાએ આપણે લખવાનું છે માઇનસ। હવે રકમમાં ભાગાકાર કઈ જગ્યાએ છે, અહીંયા છે 6 અને 3 વચ્ચે, તો આપણે એની જગ્યાએ કહી નાખીશું માઇનસ, બરોબર। હવે બાદબાકીને બદલે ગુણાકાર, તો તમે રકમમાં જોશો બાદબાકી 3 અને 2 ની વચ્ચે છે, એટલે અહીંયા આપણે કરી નાખીશું ગુણાકાર, બરોબર। અને હવે પ્લસને બદલે ભાગાકાર, હવે પ્લસ છે એ 12 અને 6 ની વચ્ચે છે, એટલે અહીંયા આવી ગયું ભાગાકારની નિશાની। તો હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આ રકમનું મૂલ્ય શોધવાનું છે જે આપણો સાચો જવાબ હશે। ગઈકાલે મેં તમને બોર્ડમાસનો નિયમ સમજાવ્યો હતો, બી ઓ ડી બોર્ડ માસ, તો એમ એ અને એસ, વેરી ગુડ। ચલો બી એટલે બ્રેકેટ, કૌંસ તો છે નહીં, ઓકે। ડી એટલે ડિવિઝન, એટલે કે ભાગાકાર, તો અહીં રકમમાં ભાગાકાર છે અહીંયા, તો 12 ભાગ્યા 6, જવાબ શું આવશે 2। પછી બાકીનું જે એટલે કે માઇનસ 3 ગુણ્યા 2 વત્તા 8, એવા ને એવા લખવા પડશે આપણે, બરોબર। હવે આગળ અહીંયાથી ડિવિઝન પૂરું થઈ ગયું, હવે આવે મલ્ટિપ્લિકેશન એટલે કે ગુણાકાર। હવે અહીંયા આપણે ગુણાકાર જોશો તો કે 3 અને 2 વચ્ચેનો ગુણાકાર છે, તમને બધાને આવડે જ છે કે 3 2 6, એટલે 6 લખી કાઢીએ, પ્લસ 8 એમના એમ, એટલે અહીંયા બોર્ડ માસમાં મલ્ટિપ્લિકેશનનું પણ થઈ ગયું। હવે આવે છે એ એટલે કે એડિશન, સરવાળો। અહીં સરવાળો 2 અને 8 નો સરવાળો કરતા જવાબ આવશે 10, બરોબર છે।
અને માઇનસ 6 જે બાકી રહ્યા. હવે એડિશન નું પણ કામ પતી ગયું તો છેલ્લે વધ્યું સબટ્રેક્શન એટલે કે બાદબાકી. આમ અહીં આપણી રકમમાં જોશો તો કે 10 માંથી 6 બાદ કરતા જવાબ આવશે 4. આમ આપણને જે આ રકમ આપી છે તેનો જવાબ 4 થશે. આવશે ને વિદ્યાર્થી મિત્રો? બહુ જ સરળ છે. ચલો આપણે એક બીજો પણ આવો એક એમસીક્યુ જોઈએ. અહીં તમારે સ્ક્રીન ઉપર જોશો કે એક ગાણિતિક ક્રિયાઓની બદલે બીજી ગાણિતિક ક્રિયાઓના ચિહ્નો બધા આપી દીધેલા છે અને આપણે આનું મૂલ્ય શોધવાનું છે. હવે આમાં તો મેં બ્રેકેટ એટલે કે કૌંસ પણ વાપર્યું છે એટલે બોર્ડ માસના નિયમ જે છે એનો આપણે ઉપયોગ કરવો પડશે. અહીંયા આપણા માટે આ એ છે, આ બી છે, આ સી છે અને આ બી છે, બરોબર? તો હવે આપણે આનો ઉકેલ મેળવીશું. ચલો કેટલા વિદ્યાર્થી પોતાની રીતે જાતે પ્રયત્ન કરે છે, ચલો તમે પણ પ્રયત્ન કરો અને હું પણ એ ગણું જોઈએ કોનો જવાબ સાચો પડે છે. અહીંયા આ જે રકમ છે બરોબર તેને લખવાની છે, પણ મેં તમને હમણાં જ કીધું કે જ્યારે આવી રીતના પ્રશ્નો પૂછાય ત્યારે આપણે માત્ર આંકડા ઉતારીશું, નિશાનીઓ લખીશું નહીં, કારણ કે નિશાનીઓની જગ્યાએ આપણને જે નિશાનીઓ આપી છે તે બદલીને લખવાની થશે, જેથી આપણને સાદુરૂપ આપવામાં ઈઝી પડશે. હવે પહેલાં 3, પછી 15, પછી 19, કૌંસ પૂરો, 8 અને 6. ચલો હવે ગુણાકાર, રકમમાં ગુણાકાર અહીંયા છે એટલે કે 8 પહેલાં, તો આપણે ગુણાકારની જગ્યાએ અહીંયા આવશે ભાગાકાર. ભાગાકારને બદલે પ્લસ, ભાગાકાર 15 અને 19ની વચ્ચે છે એટલે એની જગ્યાએ આવશે પ્લસ. બાદબાકી, તો બાદબાકીને બદલે છે ગુણાકાર. અહીં બાદબાકી કોના વચ્ચે છે? 3 અને 15 વચ્ચે છે એટલે એની જગ્યાએ આપણે કરી દઈશું ગુણાકાર. હવે પ્લસને બદલે માઇનસ, એટલે કે 8 અને 6ની વચ્ચે પ્લસ છે જેની જગ્યાએ આપણે કરીશું માઇનસ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ રકમનું સાદુરૂપ આપવાનું છે, પરંતુ સાદુરૂપ આપવા માટે આપણે એક નિયમ તો હંમેશા યાદ રાખવો જ પડશે, જેનું નામ છે બોર્ડ માસ. હવે અહીંયા આની પહેલાં જેટલા પણ પ્રશ્નોનો ઉકેલ મેળવ્યા આપણે, જેટલા પણ પ્રશ્નો ઉકેલ મેળવવાનો પ્રયત્ન કર્યો તેમાં કૌંસ ક્યાંય આવતું નહોતું, પરંતુ અહીં કૌંસ છે એટલે બી એટલે બ્રેકેટ. તો પેલા બ્રેકેટનું જ્યાં સુધી ઉકેલ મેળવીને એનું કામ પૂરું ન કરીએ ત્યાં સુધી આગળની કોઈ ક્રિયા કરવાની નહીં, એટલે બ્રેકેટમાં આવી જોઈશું. તો બ્રેકેટમાં પણ પછી ગુણાકારે છે અને સરવાળો છે, તો પછી એમાં ભાગુ સભા એટલે કે ભાગાકાર, ગુણાકાર, સરવાળો અને બાદબાકી, એ નિયમ પ્રમાણે પહેલાં અહીંયા ગુણાકાર કરવો પડશે એટલે કે 3 × 15, બોલો 15 × 43 વત્તા 19, તો એમના એમ ભાગ્યા 8 − 6. અહીંયા વિદ્યાર્થીઓ જે સૌથી મોટી ભૂલ કરે છે એ અહીંયા છે કે 8 માંથી 6 બાદ કરીને 2 લખી કરે છે, જે ખરેખર કરવાનું નથી, કારણ કે જ્યાં સુધી કૌંસનું પૂરું કૌંસની બધી જ ગાણિતિક ક્રિયાઓ પૂરી કરીને તેનો કોઈ જવાબ ના આવે ત્યાં સુધી પાછળના દરેક સ્ટેપનું કોઈ પણ પ્રકારનું પ્લસ માઇનસ કે ગુણાકાર ભાગાકાર કશું જ કરવાનું નથી. કૌંસનું કામ પૂરું થઈ જાય પછી જ આગળ તમારી ગાણિતિક ક્રિયાઓ કરવાની છે. હવે 45 વત્તા 19, હવે અહીંયા કૌંસની અંદર સરવાળો છે એટલે એક જ ક્રિયા છે, આમાં નથી ગુણાકાર ભાગાકાર, કૌંસની અંદર કોઈ નથી ગુણાકાર ભાગાકાર કે બાદબાકી, સરવાળો છે માટે સરવાળો કરી નાખીશું એટલે એનો જવાબ આવે છે 64. હવે બાકીનું જે પાછળનું જે વધ્યું છે તે લખી કાઢીએ છીએ. હવે
આ બ્રેકેટ એટલે કે કૌંસનું કામ પૂરું થઈ ગયું. હવે તમે જોશો તો પછી આવે છે ડિવિઝન એટલે કે ભાગાકાર. રકમમાં ભાગાકાર છે તો કે હા, 64/8. 64/8 એટલે જવાબ આવશે 8. એટલે આટલાનો જવાબ આપણે 8 લખી દઈશું. માઇનસ 6 તો એમને એમ બોર્ડ માસના નિયમમાં, ચલો ભાગાકારનું કામ પતી ગયું. હવે આવે છે એમ એટલે મલ્ટિપ્લિકેશન, પણ ગુણાકાર તો છે નહીં અહીંયા એટલે એનું પણ એન્સર. પછી એડિશન એટલે કે સરવાળો, એ પણ છે નહીં આમાં. તો છેલ્લે વધ્યું સબટ્રેક્શન એટલે કે બાદબાકી. હવે આપણે બાદબાકી કરીશું તો કે 8માંથી 6 જાય તો કેટલો જવાબ આવશે? તો જવાબ આવશે 2. આમ આપેલી જે રકમ છે એનો જવાબ કેટલો આવશે વિદ્યાર્થી મિત્રો? 2. કેટલા વિદ્યાર્થીઓને જવાબ 2 આવી ગયો તે મને જરા કોમેન્ટ સેક્શનમાં લખીને બતાવજો, એટલે મને ખબર પડે કે કેટલા વિદ્યાર્થીઓને આનો આ પ્રશ્નનો ઉકેલ શોધતા આવડી ગયું છે. હવે આપણે બીજા એક પ્રશ્ન તરફ જઈએ છીએ આગળ. આ પ્રશ્ન જેમ આગળના જે પ્રશ્નો છે એના જેવો સીધે સીધો પૂછ્યો નથી, થોડું ટ્વિસ્ટ કરીને પૂછ્યો છે. એટલે થોડું તમારે પણ થોડું વિચારવું પડશે કે આ પ્રશ્નમાં શું કરવાનું છે. ચલો જોઈએ. 20-10 ને બદલે 200 છે, બરોબર છે. 8/4 ને બદલે 12 છે. 6/2 એને બદલે 4 છે. તો આપણે આ જે રકમ છે એનો જવાબ શોધવાનો છે. હવે આપણે અહીં એ, આ બી, આ સી અને આ ડી છે. ચલો આ દાખલો થોડો ટ્વિસ્ટ કર્યો છે એટલે તમારે બહુ જ ધ્યાન રાખવું પડશે કે આનું સોલ્યુશન એટલે કે ઉકેલ કેવી રીતે મેળવાય. હવે ઉકેલ મેળવીએ આપણે. જો વિદ્યાર્થી મિત્રો, પહેલાં જે આપ્યું છે એ લખીએ છીએ આપણે, એટલે કે 20-10/200 આ અહીં આપેલું છે. પણ તમને પણ ખબર છે કે 20×10=200 થાય. 200 ક્યારે થાય? જ્યારે આ જે બે આંકડાનો હું ઉપયોગ કરું એટલે કે 20×10. એટલે આની આ પરથી તમને એવું ખબર પડી કે માઇનસને બદલે મારે ગુણાકાર સમજવાના છે. સમજણ પડી? અહીં જે ટ્વિસ્ટ જે કર્યું છે ને તે આ છે. હવે તમે તરત સમજી જશો કે આનું શું આવશે. હવે એટલે કે 8/4 એનો જવાબ આપણને કેટલો આપ્યો છે? અહીંયા 12 આપી દીધો છે, બરોબર. પરંતુ તમને ખબર છે કે 8 અને 4 વચ્ચે હું એવી કઈ ગાણિતિક ક્રિયાની નિશાની કે ચિહ્ન મૂકું તો જવાબ 12 આવે? તો યસ, તે છે પ્લસ. એટલે એનો મતલબ એવો થયો કે ભાગાકારને બદલે તમે લેશો પ્લસ. સરસ. હવે છેલ્લું છે કે 6×2=, અહીંયા તમને આપી દીધા છે 4, બરાબર. તો હવે તમે 6 અને 2 વચ્ચે એવી કયું ગાણિતિક ક્રિયાના ચિહ્નનો ઉપયોગ કરશો તો જવાબ 4 આવશે? તો તે છે માઇનસ. વેરી ગુડ. એટલે કે ગુણાકારને બદલે શું આવશે? માઇનસ. હવે આગળ તો કશું આપ્યું નથી, તો હવે છેલ્લું જે વિચારવાનું છે, જો તો અહીંયા એક વસ્તુ બાકી રહી, પ્લસને બદલે ભાગાકાર. કારણ કે જો માઇનસને બદલે ગુણાકાર છે તો ગુણાકારને બદલે માઇનસ આવી ગયું છે અહીંયા. ભાગાકારને બદલે પ્લસ છે તો અહીંયા પ્લસને બદલે ભાગાકાર. હવે આ નિશાનીઓને બધાને આપણે રિપ્લેસ કરીએ, પણ હું રિપ્લેસ કરી અને આ રકમને ફરીથી લખું છું. એટલે કે 100 માઇનસ છે, માઇનસની જગ્યાએ હું શું લખીશ? ગુણાકાર 10, પછી ગુણાકારની જગ્યાએ શું આવે છે? માઇનસ 1000. ભાગાકારની જગ્યાએ પ્લસ
1000 1000 प्लस की जगह फरी शू भागाकार 100 माइनस 10। ओके, हवे आज रकम ने मैं आ निशानीओ थी बदली अने ये लखी छे। ध्यान थी जो जो हवे 100 × 10 એટલે 1000 માઇનસ આ તો 1000 એવા નેવા બરોબર પ્લસ આ બંનેનો ભાગાકાર 1000 / 100 એટલે જવાબ આવે છે 10 - 10। ચલો હવે સરવાળો કરી નાખીએ, આ 1000 + 10 1000 ને 10। હવે આ માઇનસ માઇનસ વાળાનો પણ સરવાળો થશે, એ પણ થશે 1000 ને 10। હવે 1010 માંથી 1010 બાદ કરીએ તો જવાબ શું આવશે? 0। વેરી ગુડ, 0। તો આપેલ જે આપણો આ રકમ જે છે એનો જવાબ 0 આવે છે ને। મજેદાર અને એકદમ ટ્વિસ્ટ કરેલો પ્રશ્ન જેનું સોલ્યુશન એકદમ ઇઝી રીતે સાથી મગજમાં મગજનો પૂરેપૂરો ઉપયોગ કરીને આપણે શોધવાનો છે। આવો એક બીજો પ્રશ્ન પણ જોઈએ। આપણા ઓપ્શન ABCD આ તો તમને આગળ જેમ કર્યું એ રીતે જ, પહેલા આપણે શું કરીશું તો પહેલા જે આંકડા આપ્યા છે એ આંકડા લખી કાઢીશું। પહેલા આવે છે 26, પછી છે 74, પછી છે 4, 5 અને 2। હવે રકમમાં જોઈશું તો કે માઇનસને બદલે મારે ભાગાકાર લેવાનો છે। માઇનસ 74 અને 4 ની વચ્ચે છે એટલે એની જગ્યાએ હું લખી દઈશ ભાગાકાર, બરોબર। હવે ભાગાકારને બદલે પ્લસ, અહીં રકમમાં ભાગાકાર અહીંયા છે એટલે એની જગ્યાએ હું લખી નાખીશ પ્લસ, બરોબર। પછી ગુણાકારને બદલે માઇનસ, હવે ગુણાકાર 4 અને 5 વચ્ચે છે એટલે અહીંયા આવશે માઇનસ। અને લાસ્ટ વન કે પ્લસને બદલે ગુણાકાર, એટલે પ્લસ જે છે એ 26 અને 74 વચ્ચે છે એટલે એની જગ્યાએ ગુણાકાર। હવે બોર્ડ માસનો નિયમ, બ્રેકેટ તો છે નહીં એટલે એનો યુઝ થશે નહીં, હા ડિવિઝન છે તો પેલા ભાગાકાર વાપરીશું। હવે અહીંયા 74 ને 4 વડે સીધું ભાગી શકાશે નહીં, બરોબર છે, એટલે આપણે 74 એના છેદમાં 4 લખી દઈશું, બરોબર। -5 + 2 આનું સાદરૂપ આપીશું આપણે, કેટલા થશે તો ઉપર નીચે ઉડા તો 37 અને 4 2 × 2 = 4, 2 ને ફરીથી કટ કરશો એટલે અહીંયા આવશે 13 × 2 = 26, એટલે વધ્યું શું તો કે 13 × 37 -5 + 2। હવે 37 અને 13 નો ગુણાકાર જોઈએ, 37 × 13 370 અને 37 × 3 = 111 એટલે 4, 8 અને 1 એટલે 481। આટલાનો જવાબ આવ્યો 481। -5 + 2 હવે 481 + 2 એટલે 483, એમાંથી 5 બાદ કરશો એટલે જવાબ આવશે તમારે 478। આ તમારો રાઈટ આન્સર જે અહીંયા આપણે સીમા દર્શાવેલો છે।
જો તમે ભાગાકાર ન થાય તો પણ પછી એને આપણે જે છેદમાં મૂકી અને સાદરૂપ આપવાનો પૂરેપૂરો પ્રયત્ન કરી પણ જવાબ તો લાવવાનો છે. એટલે દરેક વખતે સીધે સીધો ભાગાકાર થાય એવું જરૂરી નથી. તમને એવા ઓકવર્ડ પણ ભાગાકાર પૂછી નાખે, પણ આપણે પૂરેપૂરી સચ્ચાઈ સાચા સ્ટેપ કરશો તો તમને 100% અને અચૂક જવાબ કે ઉકેલ મળી જશે. આપણે બીજો એક એમસીક્યુ જોઈએ. કેટલા વિદ્યાર્થીઓ આ એમસીક્યુ નો જવાબ જાતે શોધવાનો પ્રયત્ન કરશો? અહીં આપણને રકમ આપી દીધી છે જેનો જવાબ આપણે શોધવાનો છે. તમે જાણો છો પહેલું શું કામ કરશો આપણે? સરસ, પહેલા આપણે શું લખી કાઢીશું? બધા અંકો લખી કાઢીશું. વચ્ચે ગાણિતિક ક્રિયાઓની નિશાની લખવાની ના, અત્યારે નહીં લખવાની, પછી લખવાની. પહેલા આપણે અંકો લખી કાઢીએ. બરોબર, ચલો માઇનસ ને બદલે ગુણાકાર. હવે આપણા રકમમાં માઇનસ કઈ જગ્યાએ છે? તો કે 15 અને 2 ની વચ્ચે છે. એટલે આપણે એની જગ્યાએ શું કરી નાખીશું? ગુણાકાર કરી નાખીશું. ઓકે, ચલો હવે ભાગાકાર ને બદલે સરવાળો. 2 અને 90 વચ્ચે શું આપેલું છે? ભાગાકાર. એટલે એની જગ્યાએ આપણે કરી નાખીશું સરવાળો. સરસ, હવે ગુણાકાર ને બદલે માઇનસ. હવે ગુણાકાર 90 અને 100 ની વચ્ચે છે એટલે મેં માઇનસ કરી નાખ્યા. અને છેલ્લે પ્લસ ને બદલે ભાગાકાર ને અહીંયા હું ભાગાકાર ની દિશા. બરોબર છે, સરસ. ચલો હવે પહેલું કામ શું કરવાનું છે? આપણે પંદર ગુણ્યા 2 વત્તા 900 ભાગ્યા 90 માઇનસ 100. એક વખત નિશાની ફરીથી ચેક કરી લઈએ. ચલો માઇનસ ને બદલે ગુણાકાર, ઓકે. ચલો ભાગાકાર, ભાગાકાર ને બદલે પ્લસ, ઓકે. ચલો ગુણાકાર, ગુણાકાર ને બદલે માઇનસ, ઓકે. અને પ્લસ ને બદલે આપણે ભાગાકાર, એ પણ ઓકે. ચલો 15 × 2 = 30 થશે અને 900 ભાગ્યા 90 એટલે જવાબ આવશે 10 માઇનસ 100. અહીંયા આપણે હવે ગણતરી કરીશું. પહેલા ભાગાકાર કરી નાખ્યા એટલે આનો જવાબ કેટલો આવશે? 10 આવી ગયો છે. 15 × 2 = 30 થઈ ગયા છે. હવે સરવાળો કરશો તો આમાં આવશે 40 માઇનસ 100. બરોબર, અને આનો તો જવાબ આવે છે માઇનસ 60. જે આમાં ક્યાંય છે નહીં. એટલે કેટલીક વખત એવું બની શકે કે પ્રશ્ન જ્યારે તમને પૂછે તમે તમારે જો સાચા ગણ્યા હોય તો તમારે જવાબ આવી પણ જવાબ ના પણ આપે અને ના આપેલો એવો પણ આવે. પણ તમારે ખાસ વસ્તુ એ ધ્યાન રાખવાનું છે કે તમે જે ગણેલો દાખલો છે એ એકદમ પરફેક્ટ સ્ટેપ બાય સ્ટેપ સાચો ગણેલો હશે તો તમારો જવાબ જે પણ હશે તે સાચો હશે. ભલે ને એ જવાબ અહીંયા આપ્યો ના હોય તો પણ તમે તમારી રીતે સાચા છો. જે પરીક્ષામાં કોઈ વખત ભૂલ પણ થઈ જાય એનું બહુ આપણે ટેન્શન લેવાની જરૂર છે નહીં. એટલે અહીંયા જવાબ આવે છે માઇનસ 60. બરોબર છે, ચલો આગળનો એક દાખલો જોઈએ. આજના આ સેશનનો લાસ્ટ દાખલો છે જેમાં ઓપ્શન એ બી સી અને ડી. ચલો વિદ્યાર્થી મિત્રો હવે જરા આનું પણ આ સ્ટેપમાં આખું આટલું મોટું પદ છે
એટલે કે અંશ પણ આપ્યું છે અને છેદ પણ આપ્યું છે. આપણે અંશ અને છેદ બંનેનું સાદરૂપ આપી અને આપણે જવાબ લાવવાનો છે. બરોબર છે? તો પેલા રકમને લગતા પેલા આનું સાદરૂપ હવે મેળવી લઈએ આપણે. પેલા તો આંકડા લખી કાઢીએ, 36 4 8 4 4 8 2 16 1. ચલો હવે જરા જો માઇનસ ને બદલે પ્લસ, એ માઇનસ ઉપરનામાં માઇનસ, સોરી માઇનસ ને બદલે ભાગાકાર, એટલે માઇનસ અહીંયા છે એટલે આપણે અહીંયા ભાગાકાર કરવાનો. બરોબર? નીચે નીચે તો છે જ નહીં. ચલો ભાગાકારને બદલે પ્લસ, ભાગાકાર કઈ જગ્યાએ છે? નીચે છે, 16 અને 1 ની વચ્ચે, એટલે ત્યાં પ્લસ નાખીશું. ગુણાકારને બદલે માઇનસ, હવે ગુણાકાર અહીંયા છે 36 અને 4 ની વચ્ચે, એટલે ત્યાં માઇનસ કરી નાખીશું. બીજા 8 અને 2 ની વચ્ચે છે, એટલે અહીંયા માઇનસ કરી નાખીશું. ઓકે. અને પ્લસ ને બદલે ગુણાકાર, હવે પ્લસ અહીંયા પણ છે એટલે કે અહીંયા ગુણાકાર આવશે, અને અહીંયા પણ છે એટલે અહીંયા પણ ગુણાકાર આવશે, અને અહીંયા ગુણાકારની જગ્યાએ હજી માઇનસ છે એટલે તો રહી ગયું, એ પણ લખી કાઢ્યું. હવે કોઈ સાઇન બાકી નથી ને તે જોઈ લેવાની, બરાબર, બધી સાઇન અહીંયા આવી ગઈ છે. સરસ. હવે આપણે બોર્ડ માસનો નિયમનો એપ્લિકેશન કરીશું. અહીંયા તો બ્રેકેટ, યસ બ્રેકેટ છે, એટલે પેલા બ્રેકેટનું સોલ્યુશન લાવવું પડશે. 36 માંથી 4 જાય એટલે બધે 32, બાકીનું બધું એમના એમ લખી નાખીએ. બરોબર છે? સરસ. ચલો હવે ભાગાકાર, કારણ કે બ્રેકેટ કમ્પ્લીટ થઈ ગયું છે, હવે ડિવિઝન જોઈએ. ડિવિઝન એટલે ભાગાકાર. ભાગાકારમાં અહીં આપણને 32/8 આપ્યા છે, એટલે તમને ખબર છે કે 8 × 8 8 × 16 8 × 24 8 × 4 32, એટલે કે આનો ભાગાકાર થઈને જવાબ આવશે 4. જે હું અહીંયા લખું છું, 4 - 4 નીચે 4 × 8 2 × 16 + 1, એટલે રકમમાં આપણે હવે ભાગાકારનું કામ પૂરું, પણ હવે આવે છે મલ્ટીપ્લિકેશન, એટલે કે ગુણાકારનું કામ જોઈએ. સર ગુણાકાર હવે નીચે છે, એક તો 4 અને 8 નો ગુણાકાર છે અને 16 અને 2 નો ગુણાકાર છે, તો ઉપરનું જે છે એમને એમ લખી કાઢીએ, એટલે કે 4 - 4 છેદમાં, બરોબર, 8 × 32 માઇનસ 16 × 32 + 1. બરોબર છે? હવે 4 માંથી 4 જાય તો કેટલા વધે? 0. 32 માંથી 32 જાય એટલે 0 + 1, એટલે જવાબ 0/1. હવે આપણે ધોરણ 8 માં સમ્ય સંખ્યામાં શીખી ગયા છે કે જો અંશમાં 0 હોય પણ છેદમાં 0 ન હોય, બરોબર, તો આવી સંખ્યાને સમ્ય સંખ્યા પણ કહેવામાં આવે છે. અને આ જ સંખ્યાનો તમે અંશ 0 હોય, નીચે કોઈ પણ સંખ્યા આપેલી હોય 0 સિવાયની, તો તેનો જવાબ 0 જ આવે છે. માટે આનો આન્સર પણ શું આવશે? 0. એટલે તમને જે ઓપ્શનમાં એ જે છે એ આપણો રાઈટ આન્સર છે. એટલે કે આપેલ એમસીક્યુમાં આપેલ જે પ્રશ્ન છે જેનું આપણે ગાણિતિક ક્રિયાઓના ચિહ્નોને ગાણિતિક ક્રિયાઓના ચિહ્નથી બદલીને આપણે જેનો સાદરૂપ આપતા જવાબ 0 આવે છે. બરોબર છે? વિદ્યાર્થી મિત્રો, હવે આ જ પ્રકારના બીજા ઘણા એમસીક્યુ તમે જૂના પેપર, NMMSના જૂના પેપર હોય એમાંથી જાતે ગણવાનો પ્રયત્ન કરજો. બરોબર છે? અને તો પણ કંઈક આવી ક્વેરી બેરી હોય તો અમારા જે આ વિડીયો જે છે એ વિડીયોને જોઈ અને શીખવાનો પૂરેપૂરો પ્રયત્ન કરજો. આભાર.